नमस्कार विद्यार्थी भाई बहनों, अगाउ अपने लघुमती कौम विषे बात करी थी, ज्ञातिवाद विषे बात करी थी। हवे जे अनुसूचित जाति अने जनजाति विषे बात करवानी छे, आ लोग केम पछात रही गया। अनुसूचित जनजाति के आपणे अगाउ मैं ज्ञातिवाद में बात करी थी के ज्ञातिवाद में जी श्रम विभाजन प्रमाण ब्राह्मण जी श्रम व्यवसाय आधार जी श्रम नु विभाजन करवामां आवे तो ब्राह्मण क्षत्रिय वैश्य अने शूद्र जेवु श्रम करे ए प्रमाणे ए ज्ञाति तरीके ओळखाय। पण समय जता जे आ ज्ञाति व्यवस्था जड़ बनती गई, श्रम विभाजन ना स्थाने जन्मथी ज्ञाति तरीके ओळखाय। परिणामे जे हल्की कक्षा में काम करता हता, मेलू पड़वा काम करता हता, एवा लोको आर्थिक सामाजिक शैक्षणिक रीते पछात रही गया। एमनो जे विकास थवो जोईए थई शक्यो नहीं, केम के एमनो जे कामना प्रमाणे एमनो जे आर्थिक स्थिति खूब ज नबळी रही हती, एटले एमनो जे विकास थवो जोईए थई शक्यो नहीं। एमना रहेठाण पण गामथी दूर, जे परिणामे विकास थई शके नहीं। एटले अनुसूचित जनजाति जे लोको जंगलो अने पहाड़ी विस्तार में रहता होवाने कारणे एमनो आर्थिक सामाजिक शैक्षणिक जे विकास थवो जोईए थई शक्यो नहीं। परिणामे आजादी पछी आ जातिनो विकास थाय એ માટે પ્રયત્ન કરવામાં હવે આ જ્ઞાતિને કઈ રીતે જે નક્કી કરવામાં આવ્યું એમાં બંધારણની કલમ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિત સૂચિમાં સમાવેશ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે। અનુસૂચિત જાતિ કઈ રીતે ઓળખવામાં આવે છે એમાં એના કોઈ બંધારણમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ રાજ્યના જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના જે આદેશ દ્વારા એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામે અન્યાય દૂર કરવા, એમની જાત સાથે ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા, સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસ થાય એ હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે અને બંધારણની કલમ 341ના જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ જે જ્ઞાતિ આવતી હોય, અનુસૂચિ જે યાદીમાં આવતા હોય એવા સમાવેશ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ એટલે યાદી પ્રમાણે સમાવેશ જ્ઞાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, એસટી જેને કહીએ છીએ, શિડ્યુલ ટ્રાઇબ, એવા લોકોનો સમાવેશ જે મોટાભાગે જંગલ વિસ્તાર કે પહાડી વિસ્તારમાં રહે છે, એવા ભૌગોલિક વિસ્તારમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે, આવા જે સામાન્ય લોકો કરતાં આર્થિક રીતે જે પછાત રહી ગયા છે એવા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે બંધારણીય કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે આ જાતિઓ માટે,
બંને જ્ઞાતિઓનો સામાજિક શૈક્ષણિક આર્થિક વિકાસ થાય એ માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે। એમાં પહેલી વાત કરીશું આપણે સામાન્ય જોગવાઈઓની વાત કરીએ કે આ જ્ઞાતિના લોકો માટે સામાન્ય જોગવાઈ કઈ કરવામાં આવી છે। તો અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય સામાન્ય જોગવાઈમાં બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે બંધારણનું જે આર્ટિકલ જે છે એના 15 પ્રમાણે ધર્મ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમના કોઈના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં। જે પહેલાં ભેદભાવ જોવા મળતો હતો પણ બંધારણના અમલ થયા પછી આ આર્ટિકલ પ્રમાણે એમના પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહીં એવી જોગવાઈ કરવામાં આવી છે। બીજું, દુકાનો, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા કૂવા છે, તળાવ છે, નાહવા માટેના ઘાટ છે, રસ્તાઓ સંપૂર્ણ અથવા અંશત રાજ્ય તરફથી નિભાવતા સ્થળોના જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહીં તેમજ ભેદભાવ રાખી શકાશે નહીં। પહેલાં બહુ જ જે આ બંને જ્ઞાતિઓ તરફ બહુ ભેદભાવ રાખવામાં આવતો હતો। હોટલો, રેસ્ટોરન્ટમાં પ્રવેશ પર નિયંત્રણ હતું, કોઈ કૂવા તળાવ પર પણ જઈ શકાતું નહોતું, આવી પરિસ્થિતિ હતી। પણ બંધારણના આર્ટિકલ પ્રમાણે હવે કોઈ પણ પ્રકારના નિયંત્રણ પ્રવેશ પર રોક લગાવી શકાશે નહીં, એટલે કે એમના ઉપર કોઈ નિયંત્રણ લાદી શકાશે નહીં એવી જોગવાઈ કરવામાં આવે છે। બીજું, બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે બંધારણના આર્ટિકલ જે 29 મુજબ આ અનુસૂચિત જનજાતિ માટેની વાત છે, ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, અનુસૂચિત જનજાતિ માટેની વાત છે કેમ કે એમની અલગ ભાષા છે, વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો પણ અધિકાર રહેશે। કેવળ ધર્મ, જાતિ, ભાષા કોઈપણના આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં એવી આ સામાન્ય જોગવાઈઓ આ બંધારણમાં કરવામાં આવી છે। હવે ખાસ જોગવાઈઓની વાત કરીએ કે આ જ્ઞાતિઓ માટે ખાસ જોગવાઈઓ કઈ કઈ છે। બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે એમના કલ્યાણ અને વિકાસ માટે જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે એમાં બંધારણના આર્ટિકલ 46 ના જણાવ્યા પ્રમાણે બંધારણના આર્ટિકલ 46 ના રાજનીતિના મહત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે રાજ્ય, પ્રજાના પછાત વર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે,
તેમજ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે એવી આ આર્ટિકલ 46માં જોગવાઈ કરવામાં આવી છે। ફરીથી વાત કરું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણે ધોરણ 9માં ભણી ગયા કે એમાં આ જાતિ અનુસૂચિત જાતિ અને જનજાતિઓના વિકાસ માટે શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે, તેમજ અન્યાય થતો હશે, શોષણ થતું હશે તો તેનું રક્ષણ કરવાની જવાબદારી જે તે રાજ્યની રહેશે। બંધારણના આર્ટિકલ 16 બંધારણનો આર્ટિકલ 16 અને એનો પેટા વિભાગ 4 પ્રમાણે જે રાજ્ય સરકારની નોકરીઓમાં નાગરિકોના અમુક પછાત વર્ગનું પ્રતિનિધિત્વ, જે પહેલાં નોકરીઓ નહોતી એમના માટે ખાસ કરીને નોકરીઓમાં જે નાગરિકોના અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી, ત્યાં રાજ્યને એમ લાગે તો જગ્યાઓ અથવા નિમણૂકો અનામતની જે જોગવાઈ પણ કરવામાં આવે એનો અધિકાર રહેશે। અનુસૂચિત જાતિઓ માટે 15% 16 પ્રમાણે નોકરીઓમાં અને જનજાતિ માટે જે અનુસૂચિત જનજાતિઓ માટે 7.5%। ફરીથી વાત કરું બંધારણના આર્ટિકલ 16 એનો પેટા વિભાગ 4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં નાગરિકોના અને પછાત જાતિઓના પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી, ત્યાં રાજ્યને લાગે તો તેમના માટે જે અનામતની પણ જોગવાઈ કરવામાં આવી છે એમાં અનુસૂચિત જાતિઓ માટે 15%, અનુસૂચિત જનજાતિ માટે 7.5% અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે। શરૂઆતમાં આ અનામત પ્રથા કામ ચલાવ ધોરણે 10 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું હતું, ત્યાર પછી એનો જે સમયગાળો વધારવામાં આવ્યો છે। એ તે બંધારણના આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે બંધારણ આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યોની વિધાનસભા અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે, કેન્દ્રમાં રાજ્યમાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી। વિધાનસભામાં અને લોકસભામાં આ 330, 332 અને 334 પ્રમાણે આ વિધાનસભા અને લોકસભામાં અનામતની જોગવાઈ કરવામાં આવે છે। આ ઉપરાંત દરેક રાજ્યની ગ્રામ પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, આ જે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટેની વસ્તીના પ્રમાણે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે। એ જ રીતે પંચવર્ષીય યોજનાઓમાં આ જાતિના બાળકો માટે છાત્રાલયો પણ ખોલવામાં આવે છે, શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપની યોજના પણ દાખલ કરવામાં આવી છે, તેમના માટે જે વિવિધ પ્રતિયોગિતા
નોકરીઓ માટેની જે એક્ઝામો લેવામાં આવે છે એમાં એ માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો પણ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં બંને જાતિઓના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત શૈક્ષણિક વિકાસ માટે આશ્રમશાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. તેમના માટે મેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગ જેવા કોલેજ કક્ષાએ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓ કેટલીક બેઠકો અનામત કરવા રાખવામાં આવી છે. આ ઉપરાંત 1992માં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ શતાબ્દી દરમિયાન જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નામની જે સંસ્થા સ્થાપવામાં આવી છે, આ સંસ્થા નબળા વર્ગોની જે સામાજિક સમજ, ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરતા હોય એવા વ્યક્તિને ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવે છે. આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ એસસી એસટી કમિશન અલગ વિભાગ એક એના માટેની વિશિષ્ટ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની પણ સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંને જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ શરૂ કરવી જોવા મળે છે. આ રીતે બંને જાતિઓનો વિકાસ થાય એ માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે વિકાસ થાય એવો પ્રયાસ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીશું આતંકવાદ. આતંકવાદ આ એક આપણા દેશની સમસ્યા નથી, પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે. આ પણ એક આપણા દેશ માટે સામાજિક પડકાર છે. આતંકવાદ કોને કહેવાય? આતંકવાદ એટલે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા, રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, સાથે સાથે ત્રાસ, હિંસા, અસલામતી, અરાજકતા ફેલાવે છે તેમણે આતંકવાદીઓ કહેવાય. પણ એમણે ઊભું કરેલું વાતાવરણ એને આતંકવાદ કહેવામાં આવે છે. આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત, ઈરાદાપૂર્વક કરવામાં આવતું આ એક પ્રકારનું અનૈતિક, ભયજનક, હિંસાત્મક કૃત્ય ગણવામાં આવે છે. હવે જે આપણે આતંકવાદની જે વાત કરીએ છીએ, વિશ્વના કેટલાક દેશો 21મી સદીમાં જે આ માનવ સમાજ માટે એક સમસ્યા બને છે, વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. આતંકવાદ જે દેશને વિનાશ તરફ લઈ જાય છે, આ એક કાયરતાપૂર્વકનું કૃત્ય ગણવામાં આવે છે. આતંકવાદ જેના દ્વારા આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઈજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, આવી હિંસાત્મક પ્રવૃત્તિઓ જેને આતંકવાદ કહેવામાં આવે છે, આવી આતંકવાદ પ્રવૃત્તિઓ ગણવામાં આવે છે. હવે આ આતંકવાદની જે એના કારણે સમાજ માટે ખૂબ જ સમસ્યારૂપ બની છે, એની આર્થિક અસરો અને સામાજિક અસરોની વાત કરીએ તો આતંકવાદની પહેલી વાત કરીશું સામાજિક અસરો.
प्रश्न पूछा है। आतंकवादी जे सामाजिक असर, पहली तो बात आतंकवाद समाज की एकता ने छिन्न भिन्न करे छे। बीजू आतंकवाद ने कारणे नागरिकों सतत भय हेठळ जीवे छे। भय मां जीवता होवाथी एक बीजा पर नो जे विश्वास घटी जाय छे, परस्पर भय विचारानी भावना ओछी थती जाय छे। आतंकवादीओ भय फैलावा लूटफाट हुमला करवा अपहरण करवा हत्या जेवी प्रवृत्तिओ करे छे। परिणामे नाना बाळको थी माणीने वृद्धो भयग्रस्त जीवन जीवे छे। आतंकवाद पीड़ित प्रदेशमां विद्यार्थीओनुं शिक्षण कतरे छे, तेओ शांतिथी अभ्यास करी शकता नथी। એ તો આપણે જાણીએ છીએ, ઘણીવાર કાશ્મીરમાં જે ચાલતી જે આતંકવાદની પ્રવૃત્તિઓને કારણે ત્યાં શિક્ષણ પર ખૂબ જ ઘેરી અસર થતી જોવા મળે છે। બીજું કે સાંપ્રદાયિક ઝઘડાઓ જે વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે, સમાજમાં અવ્યવસ્થા અશાંતિ ઊભી થાય છે। જે વિસ્તારોમાં આતંકવાદીઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જે જોડતા તહેવારો છે, રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી। આ સામાજિક અસરમાં વાત કરીએ, ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે, વેપાર ધંધા ઓછા થઈ જાય છે। આ પરિસ્થિતિ આતંકવાદને સામાજિક અસરોમાં જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ આતંકવાદની આર્થિક અસરો। આ પ્રશ્ન પણ તમારે પૂછાય પરીક્ષામાં। આતંકવાદથી જે તે પ્રદેશનો જે વેપાર ધંધાનો વિકાસ અટકી જાય છે, લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશમાં જવું પડતું હોય છે, સ્થળાંતર કરવું પડતું હોય છે। બીજું આતંકવાદીઓ માદક દ્રવ્યોની જે હેરફેરને લીધે તેમના આંતરિક સંબંધોને કારણે કારું નાણું ઠલવાય છે, તેથી દેશમાં જે આર્થિક અને સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ કર્મચારીઓ શ્રીમંત વર્ગના વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવી જે અપહરણ કરીને નાણાં પડાવતા હોય છે। આ ઉપરાંત આતંકવાદી પોતાના જાનમાલની ખુવારી થશે એ ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા માટે તૈયાર થતા નથી। આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી ન મળવાને કારણે, રોજગારી ન મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે, ક્યારેક ચોરી લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાતા હોય છે। આતંકવાદ લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે। આતંકવાદ જે તે પ્રદેશમાં એને સુરક્ષા અને સલામતી પાછળ નાગરિકો પાછળ રૂપિયા ખર્ચવા કરોડો રૂપિયા ખર્ચવા પડતા હોય છે, જેના કારણે બીજા વિકાસના કામો એના કારણે અટકી જાય છે। સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તાઓ પુલો બંધ રેલવે મોટી ઇમારતો બોમ્બ વિસ્ફોટથી નાશ થવાને કારણે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। બાંધકામોના ફરીથી નિર્માણ માટે જે સમારકામ માટે જે સરકારને ફરીથી બીજા કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, તેથી જે તે પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી, નવી યોજનાઓ પણ હાથ ધરાવી શકાતા નથી। આતંકવાદને કારણે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન
અને પ્રવાસન ઉદ્યોગને પણ આર્થિક નુકસાન થાય છે, જેમ કે અત્યારે કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ અટકી ગયો છે, પરિણામે ત્યાંના લોકોને જે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે, આતંકવાદની પ્રવૃત્તિ માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થાય છે, તેથી ત્યાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે છે, ત્યાં લાંચ રૂશ્વત ભ્રષ્ટાચારની જેવી પ્રવૃત્તિઓ પણ વધુને વધુ બનતી જાય છે, આવી આતંકવાદની આર્થિક અસરો થતી જોવા મળે છે। આ રીતે આતંકવાદનો જે પ્રશ્ન, ખાસ કરીને આતંકવાદ એટલે શું, એની સામાજિક અસરો, આર્થિક અસરો, આવા પ્રશ્નો પૂછાતા હોય છે। આટલે સુધી આપણે વાત કરીએ। થેન્ક યુ।